નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી આ વિડીયોની અંદર. આપણે આજે જઈ રહ્યા છીએ તરણેતર મંદિરમાં, જે આપણા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતની અંદર ફેમસ છે. તરણેતરના મંદિરની આપણે વાત કરીએ તો રાજા સૂર્યવંશી યુવાંશ્વ ની સંતાન હોય છે, અને તેના માટે ગુરુ વશિષ્ઠ સૂચન આપે છે કે યજ્ઞ કરો, અને જે યજ્ઞમાંના તપોબળથી જે પુત્ર જન્મે છે તે પુત્રનું નામ હોય છે માનધાતા, અને આ માનધાતા એ જ તરણેતરનું મંદિર બંધાવી હોવાની લોકવાયકા જોવા મળે છે. મિત્રો, આપણે તરણેતરના મેળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ લોકનૃત્ય સાથે જોડાયેલો મેળો એટલે તરણેતરનો મેળો, અને આ મેળાની અંદર ઋષિ પાંચમના દિવસે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તો આ ગૌમુખ છે, અહીંના લોકોની એવી માન્યતા જોવા મળે છે કે આ ગૌમુખની અંદરથી પસાર થવાથી તમારા તમામ પાપ ધોવાઈ જાય છે. તરણેતરના મંદિરની વાત મહાભારત કાળ સાથે પણ જોડાયેલી છે. વાત કરીએ તો દ્રુપદ નગરી પાંચાળ ભૂમિમાં જ આવેલી છે, અને એ પાંચાળ ભૂમિ એટલે તરણેતર, અને તરણેતરના મંદિરમાં દ્રૌપદીના સ્વયંવરની વાત જોડાયેલી છે. જ્યારે અર્જુન મત્સ્યભેદ કરે છે, જે કુંડ આપણે આ તરણેતરની અંદર જ માનવામાં આવે છે, અને આ મત્સ્યભેદ કરીને દ્રૌપદી વર રચવામાં આવેલું હતું તે પૂર્ણ થાય છે.